સુરતમાં ખાતે કચેરીમાં ચોરી થવા મામલે પોલીસ તપાસ શરૂ કરી હતી. કચેરીની તસ્કરોએ નિશાન બનાવી હતી. તાળું તોડી કોમ્પ્યુટર પ્રિન્ટર સહિતની મતા ચોરી કરી સીસીટીવી કેમેરાઓને પણ નુકસાન પહોંચાડ્યું હતું. બનાવને લઈ પોલીસ તપાસ આરંભી હોવાની વિગતો સાંપડી હતી. સવારે જે મારા સ્ટાફ સવારે 7 વાગે આવ્યા તે સમયે દરવાજો તૂટેલો હતો ને મને મારા પર ફોન આવ્યો કે સર આ રીતનું ઓફિસમાં તાળું તૂટેલું છે. તો એ તાળું અત્યારે તમે ક્યાં છો? તો મેં કીધું કે હું 5 મિનિટમાં હાજર થયું છું. 7:10 હું હાજર થયો. પછી તાળું તૂટેલું નજરે આવેલું અને ત્યારબાદ અંદર ચેક કર્યું તો સીસીટીવી કેમેરો તૂટેલો હતો અને કોમ્પ્યુટરનો સેટ આખું ગાયબ થઈ ગયેલો અને પ્રિન્ટર સાથે ચોરી થયેલી. પોલીસ ફરિયાદ કરી છે? તમે પોલીસ ફરિયાદ કરવા સવારે ગયેલો તો સવારે એક પોલીસ કર્મચારી હોવાથી એમણે એમ કીધું કે 10:30ની આસપાસ તમે આવજો એટલે તમારી ફરિયાદ ત્યાં લખાઈ જશે. જી, મારું નામ સુરેશભાઈ સુહાગ્યા, સભ્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ માજી. આજરોજ વરાછા ઝોન એ વિસ્તારમાં આવેલી ધનવર્ષા વોર્ડ ઓફિસ ખાતે વોર્ડ ઓફિસની અંદર રાત્રિના સમયે તસ્કરો દ્વારા તાળું તોડી અને ચોરી કરવામાં આવેલી છે. તસ્કરો દ્વારા કચેરીમાં રહેલું કોમ્પ્યુટર પ્રિન્ટર લઈ જવામાં આવ્યું છે અને સીસીટીવી કેમેરાની તોડફોડ કરવામાં આવેલી છે. એટલે ખાસ વાત તો એ કહેવાની કે જ્યારે આ સુરત શહેરની અંદર ગૃહમંત્રીનું શહેર ગણાતું હોય, વારંવાર જાહેરાતો કરવામાં આવતી હોય છે ક્રાઇમ રેટ ઘટાડવા માટેનું, પરંતુ એનાથી ઉલટું તદ્દન દિવસે ને દિવસે ક્રાઇમ રેટ વધતો જાય છે. એટલે આ સરકાર જ્યારે ક્રાઇમ રેટ અને કાયદોની વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગઈ છે એ આની ઉપરથી ફલિત થાય છે. અને અત્યાર સુધી સામાન્ય માણસોને ત્યાં ચોરી થતી હતી, પરંતુ હવે સરકારી કચેરીઓ પણ સુરક્ષિત રહી નથી. એટલે સરકારી કચેરીની અંદરથી જ્યારે આવી ચોરી થતી હોય ને એ પણ સરકારી ડેટાની ચોરી થઈ જાય છે કહી છે, અને આ ડેટાનો કોણ કઈ રીતે યુઝ કરે એનું પણ હવે કોઈ અંદાજો લગાવી શકાતો નથી. કોઈ મિસયુઝ પણ કરી શકે તો એના માટે જવાબદાર કોણ? અને સૌથી મહત્ત્વની બાબત કે આ વોર્ડ ઓફિસના સરકારી કર્મચારી જ્યારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવવા જાય છે તેની ફરિયાદ પણ લેવામાં નથી આવતી. એટલે આ સૌથી ગંભીર બાબત કહેવાય કે એક ચોરીની ફરિયાદ છે એ ફરિયાદ લેવામાં નથી આવતી. એટલે સામાન્ય ચોરીની વાત તો આમાં ક્યાં જ કરવાનું? જ્યારે સરકારી ડેટાની ફરિયાદ ન લેવાતી હોય તો સામાન્ય માણસ જ્યારે પોતાની ફરિયાદ લઈને જતા હશે તો એનું શું થતું હશે એ આની ઉપરથી બહુ વિચારવા જેવી બાબત છે. એટલે ગણવામાં આવે તો આ સરકાર છે, ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે, એ સદંતર કાયદોની વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગઈ છે. એ આની ઉપર જે ફલિત થાય છે.